ઉધના વિસ્તારમાંથી એમ્બ્રોઇડરીના કારખાનામાં સુપરવાઇઝિંગ કરતા યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યુવકની તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડી ત્રીજા માળથી તેને નીચે ફેંકી હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉધના વિસ્તારના દક્ષેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ ગેટ નંબર 2 પાસેથી એક યુવકની હત્યા કરવામાં આવેલી હાલતમાં લાશ મળી આવી હતી. વહેલી સવારે યુવકના મૃત્યુ અંગે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાઈ હતી, જેને લઈને ઉધના પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળે ઉધના પોલીસ પહોંચી તપાસ કરી, જેમાં એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે મરનાર યુવક યુપીના કનોજનો મહેન્દ્ર શર્મા હોવાનું જાણવા મળ્યું છે. આ યુવક લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં C134 નંબરના એમ્બ્રોઇડરી ખાતામાં છેલ્લા 4 મહિનાથી સુપરવાઇઝર તરીકે કામ કરતો હતો. ત્યાં જ ખાતાની ઉપર બીજા માળે રહેતો હતો. આ યુવકના મૃતદેહને લઈને જાણવા મળ્યું છે કે યુવકને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઈજાઓ પહોંચાડ્યા બાદ ત્રીજા માળેથી તેને નીચે ફેંકી હત્યા કરાઈ હતી. તો હત્યા મામલે ઉધના પોલીસે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ હત્યારા એવા ઓમ દેવાનંદ સરદારને ઝડપી પાડ્યો હતો, કેમ કે પોલીસે વધુ માહિતી આપી હતી. ગઈકાલે તારીખ 10 માર્ચના રોજ આઈપીસી કલમ 302 201 અને જીપી એક્ટ 135 હેઠળ એક જે ફરિયાદ દાખલ કરવામાં આવી, એમાં હકીકત એવી છે કે 9મી તારીખના રાતના સમયે લક્ષ્મીનારાયણ એસ્ટેટમાં ખાતા નંબર C134ના સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટર વચ્ચે કોન્ટ્રાક્ટ બાબતે ઝઘડો થયેલો હતો અને એ ઝઘડો રાતના લગભગ 10 વાગ્યાથી લઈ અને મોડી રાત્રે 2 વાગ્યા સુધી ચાલુ રહેલ. આ ઝઘડામાં બંને વચ્ચે કોન્ટ્રાક્ટ બાબતની માથાકૂટ હતી. સુપરવાઇઝરે જે કોન્ટ્રાક્ટર છે એની પાસે એક શિફ્ટના કોન્ટ્રાક્ટની માંગણી કરેલી હતી અને એમાં માથાકૂટ વધતા બંને વચ્ચે ઝઘડો થયો અને એ ઝઘડાના ભાગરૂપે જે મરણ જનાર છે મહેન્દ્ર શર્મા, જેમની ઉંમર 34 વર્ષ છે અને કનોજ યુપીથી બિલોંગ કરે છે, એમણે પોતાની પાસે જે છરી હતી એના વડે હુમલો કર્યો જે કોન્ટ્રાક્ટર છે જેનું નામ ઓમ દેવાનંદ સરદાર, જે બુલઢાણા મહારાષ્ટ્રના છે, એમની ઉપર હુમલો કર્યો અને એ ઝપાઝપી દરમિયાન ઓમ અને મહેન્દ્ર વચ્ચે ઝપાઝપી થઈ, મારામારી થઈ, એમાં જે ચપ્પુ હતું મહેન્દ્રના હાથમાં એ પડી ગયેલું હતું અને પછી એ જ ચપ્પુ વડે આ જે આરોપી અત્યારે અમે લોકોએ અરેસ્ટ કરેલા છે એને એ ચપ્પા વડે જ તે એના ગળાના ભાગે 2 ઘા મારી દીધેલા હતા અને બાદમાં જે મરણ જનાર છે એ નીચે પડી ગયા એટલે એને ઢસડી અને બહાર લઈ ગયા અને પછી ઉપરથી નીચે નાખી દીધેલા, 2 માળ નીચે નાખી દીધેલા હતા. ગઈકાલે ઉધના પોલીસ સ્ટેશનના PI શ્રી આચાર્ય સાહેબ અને ડી સ્ટાફના જે પણ અમારા પોલીસ કર્મચારીઓ છે એમણે આ બાબતે જે પણ તપાસની કામગીરી છે આગળ વધારી, પુરાવા એકઠા કર્યા અને પુરાવાના આધારે સર્વેલન્સના આધારે જે આરોપી છે ઓમ દેવાનંદ સરદાર એની જવાબદારી નક્કી કરેલી છે. એની પૂછપરછ કરવામાં આવી, એમણે જે પણ હથિયારનો ઉપયોગ કર્યો હતો એ કબજે કરવામાં આવેલું છે અને એમના જે પણ પહેરેલા કપડાં હતા જેની ઉપર બ્લડ સ્ટેઇન હતા એ બધી જ બાબતો કબજે કરી, CCTV ફૂટેજ કબજે કરી અને આરોપીને પણ અરેસ્ટ કરેલ છે. મેં જણાવ્યું એ પ્રમાણે કે મહેન્દ્ર શર્મા જે મરણ જનાર છે એના જ રૂમમાં માથાકૂટ થઈ અને ત્યાં આગળ એમણે પોતે જે ચપ્પુ ઉપયોગમાં લેતા હશે રોજિંદા ઉપયોગમાં એ જ ચપ્પુ જે છે હથિયાર તરીકે ઉપયોગ કરેલો હતો અને એ હથિયાર વડે એમણે હુમલો કર્યો ત્યારે ઝપાઝપીમાં એ ચપ્પુ પડી ગયું, એ જ ચપ્પુ વડે આરોપીએ એના ગળાના ભાગે 2 ઘા મારી દીધેલા છે. હાલ તો ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા જેવા ગંભીર ગુનાના આરોપીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દઈ સરાની કામગીરી કરી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.